जय श्री कृष्ण विद्यार्थी मित्रों, धोरण 8 विषय सामाजिक विज्ञान અને ભાગ 4 તેનો ચોથો પીરિયડ અને પાઠ આપણો પહેલો. આ એક યાદ રાખજો, પાઠ આપણો પહેલો છે અને એમાં આઠમા ધોરણની અંદર આપણે પાઠ થી પહેલો તારીખ 22/1/2021 અને વાર શુક્રવાર. બહુ સરસ મજાનો આપણો પાઠ, અને એ પાઠ ની અંદર આપણે રાજા રામમોહન રાય નો પરિચય મેળવ્યો. હવે રાજા રામમોહન રાય પછી તો કે એમાં દયાનંદ સરસ્વતી ની વાત આવે. કાકા, આ ધાર્મિક સુધારણા જે આંદોલન છે, ધાર્મિક અને સામાજિક જાગૃતિ, એ ક્યારે આવી? ધર્મમાં જાગૃતિ આવે પછી સમાજમાં આવે. તો ધર્મ ની અંદર આપણે એટલા રચ્યા પચી હતા, ધર્મને એટલું બધું મહત્વ દેતા હતા આપણે. ધર્મ છે તો આપણે છીએ, ધર્મનો નાશ થવા નથી કહેતો, ધર્મને કાઢી નાખવાની નથી વાત કરતો હું. મિત્રો, અહીંયાથી રાખજો, એટલે ધર્મની અંદર એવા નિયમો હોવા જોઈએ કે જેમાં આપણું કલ્યાણ થાય, સમાજ આગળ વધે, પ્રગતિ થાય, ઉન્નતિ થાય, વિકાસ થાય અને સમૃદ્ધિ થાય, એવો ધર્મ હોવો જોઈએ. બરોબર, એ રીતના નહીં કે હાથ સમુદ્ર પાર કરીને કમાવા જાય તો નાઈ જ બારે કાઢી નાખો. ના, એ કોઈ ધર્મ હોવો જોઈએ નહીં. યાદ રાખજો, આયા એવા ધર્મને મહત્વ આપો કે જેમાં સમાજનું સારું થાય. સૌથી મોટો ધર્મ હોય ને, ના હિન્દુ, ના મુસ્લિમ, ના શીખ, ના ઈસાઈ, ના જૈન, તો માનવ ધર્મ છે. આપણે આમ દાન દઈએ, આ આવીએ કે 5 લાખનું દાન દઈએ, ઓણે દઈએ, પણ જો બાજુમાં કોઈ ગરીબ માણસ હોય ને, એને કદાચ 5 લાખ ને 5 રૂપિયા વેફર ખવડાવી ને, તો એ 5 લાખ બરાબર દાન છે. આપણે અહીંયા તો શું કહેવામાં આવે છે, તો કે જયારે આપણે અંગ્રેજોને કાઢવા હતા આપણા દેશમાંથી બારે, તો અંગ્રેજોને કાઢવા હતા ને, એના પહેલા આપણા આજે સાધુ સંતો એને વિચાર્યું અને બરોબર કે પહેલા તો આપણે ધર્મના નામ ઉપરથી ઝઘડા બંધ કરીને જાગૃત થાય, સમાજને એક કરી અને સંગઠિત કરી, સમાજને મજબૂત કરી, સારા વિચારો તરફ વાળી, અને સમાજમાં ખોટા એવા દંભ ને ખોટા વિચારો અને ખોટા હુંપણા વાળા લોકો રહ્યા એનો નાશ કર્યો. એટલે દયાનંદ સરસ્વતી જેમ રાજા રામમોહન રાય સતી પ્રથાનો વિરોધ કર્યો, બરોબર, પછી એવી રીતના સતી પ્રથા, બાળકીને દુષ્કૃતિ કરવી, આવા અલગ અલગ જે રિવાજો હતા એને બંધ કર્યા. કોને? રાજા રામમોહન રાય. બાળ લગ્ન, જ્ઞાતિ પ્રથા, દુષ્કૃતિ કરવાના રિવાજો, એ બધા રિવાજો બંધ કરાવ્યા અને અંગ્રેજ સરકાર સામે લડીને કાયદો ઘડાયો. હવે કાયદો ઘડી અને એ સમયે એને આંદોલન ચલાવ્યું, સમાજને જાગૃત કર્યો, સમાજના લોકોને અભિમુખ કર્યો. અહીંયા સુધી તમને કહ્યું મિત્રો, વિધવા સ્ત્રી હોય, આગળના જમાનામાં એવું હતું, તો જો નાની ઉંમરે એના લગ્ન થાય પછી વિધવા થાય તો એક આવા રૂમ ની અંદર રહેવાનું, એમાં આવી લાઈટ કે અંજવાળું નહીં રાખવાનું, અંધારે જ રાંધવાનું, અંધારે જ રહેવાનું, દીવો નહીં હરકાવાનું, દીવો નાનકડો રાખવાનો, પણ દીવામાં એ બહુ નહીં, ખાલી રાંધવું હોય તો જ જોવાનું, બાકી તો અંધારે રાખવાનું, અનાજ ખાવાનું, કાચું પાકું, બાપવાનું ખરો, મીઠું મરચું નહીં નાખવાનું, અને બાપવાનું તો કાયદેસર નહીં બાપવાનું, અડધું બાપવાનું, અડધું કાચું રહેવું જોઈએ, એવું જ ખાવાનું ને એવું જ રહેવાનું, અને હવારમાં બધા ઉઠી પેલા જઈને મંદિરે દર્શન કરી આવવાના, ગામના લોકો કોઈનો સમય થાય જાગવાનું, એ પેલા મંદિર દર્શન કરીને ઘરમાં આવી જવાનું, હાજી ટાઈમ રહેવાનો, સત્સંગ કરવાનો, કામે જવાનું નહીં, કોઈ પણ માગવાનું નહીં, કોઈ પણ કાંઈ નહીં, ખાલી ચોખા મગ ખાવાનું કે ચોખા, બીજું કોઈ ભેળ પંજાબી ચાઇનીઝ નહીં ખાવાનું. આવા વિધવા સ્ત્રીના નિયમો હતા. માથામાં વાળ નહીં રાખવાના, ધોળા કપડા જ પહેરવાના, બોલવાનું નહીં, ચાલવાનું નહીં, કાંઈ નહીં, નીચું જોવાનું, હસવાનું નહીં, કોઈ દી કંઈ પણ ગીત નહીં ગાવાનું, ભજન નહીં ગાવાનું, કાંઈ નહીં, માત્ર ને માત્ર સાંભળવાનું જ, અને ઓલું કે ને અડધું ચૂલામાં ઘરે બાફીને ખાવાનું, ચૂલામાં જાતે કીટીકા થોડાક પડ્યા હોય કોઈક દઈ જાય લઈ લેવાના, એ લઈને રાંધીને રહેવાના, પોતાના કપડા જાતે ધોવાનું, ઘરની અંદર રૂમમાં તો કાંઈ બે કૃષ્ણ ભગવાનનો ફોટો રાખવાનો બસ, પણ કૃષ્ણ ભગવાનનો ફોટો રાખે જ ભલે, બીજા ભગવાનનો ફોટો રાખે જ ભલે, પણ જીવનને એટલું બધું તો કડકાય ન કરે ને. તો આવા વિધવા સ્ત્રીના નિયમો હતા, બરોબર, અને માથે જતીને કોઈ સમાજના હારા કાર્યની અંદર નહીં જવાનું. તો આવા રિવાજોમાંથી સમાજને બહાર લાવવાનું કામ એ રાજા રામમોહન રાય અને દયાનંદ સરસ્વતી કરે છે, અને એ જ આપણામાં જોવા મળે છે. દયાનંદ સરસ્વતીનો જન્મ
સૌરાષ્ટ્રના મોરબી નજીકના કંકારા ગામમાંથી હતો. આ ફરી એકવાર યાદ રાખજો, આપણે મુદ્દા પણ આવ્યા હતા પણ એ મુદ્દાની ચર્ચા કરી હતી પણ પેરેગ્રાફ બાકી હતો. અને બીજું, મુદ્દા તમને અડધા જ ભણાવ્યા હતા, એટલે અડધા ગયા પીરિયડ ના રહીએ ને, એ અડધા હતા ને એ અમુક વયા ગયા, એટલે એમાં જે લેવી નથી નવા મુદ્દા. પણ નવા મુદ્દામાં એ રીતના રેખા છે કે જે આ મુદ્દા પૂરા થાય છે તો એની વયા મુદ્દા જોઈન્ટ થાય છે, એટલે થોડાક રિવિઝન કર્યા છે થોડાક સુધીના, બરોબર. કે જે મુદ્દા રહ્યા એ અહીંયા સુધીના રિવિઝન કર્યા છે આપણે, કેટલા તો કે એક બે અને ત્રણ ને ચાર મુદ્દા રિવિઝન કર્યા, બાકીના જોઈન્ટ કર્યા. એટલે એમાં આખો એ દયાનંદ સરસ્વતી નો જે ચરિત્ર રહ્યું આખો એનો મુદ્દો એ પૂરો થઈ જાય. અને ત્યાર પછી આવે તો એ રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ આવશે, બરોબર. આ એક યાદ રાખવાનું, અલગ 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 બધા સાધુ સંતો જે રહ્યા તો એ બધા અહીંયા અલગ અલગ આવે છે. ચોવે શું કીધું, એક તો ખાસ યાદ રાખજો, તો જો દયાનંદ સરસ્વતી રહ્યા ને એના સમાજ સેવા કરી હતી, અને સમાજ સેવામાં લોકોને જાગૃત કરવાનું કામ કર્યું, અને એવા સમયે સમાજ માટે લડે છે કે જ્યાં એ સમાજને વેદો તરફ વાળવણ આપે છે. એક એવો સમય હતો કે જ્યાં હિન્દુ લોકો ઉપર અત્યાચાર કરવામાં આવ્યા હતા, અલગ અલગ જે રાજાઓએ આક્રમણ કર્યા, આપણી સંસ્કૃતિને નાશ કરવામાં આવી હતી, તો એ આપણી સંસ્કૃતિને બચાવવા માટેના. અત્યાર સુધીનો કોઈ એવું નહોતું ભાઈ નું મિત્રો કે જેમાં જે આપણો ધર્મ છોડીને છોડીને વયા ગયા હોય કે બળજબરી કરી છે લઈ ગયા હોય આપણો ધર્મ પરિવર્તન કરાવ્યું, તો એવા લોકોને કોઈ એવો સંત નહોતો કે એને પાછા લાવવાનો એ વિચાર આવ્યો. આ પેલી એવી વ્યક્તિ હતી કે જેને અહીંયા લોકોને પાછા આવ્યા કે ભાઈ હિન્દુ ધર્મ છોડીને વહી ગયા છે, આવો આવો પાછા આવતા આપણા ધર્મમાં. નકર આપણામાં એવું હતું કે આપણો ધર્મ છોડીને જાય તો એને આપણે પાછા સ્વીકારતા નહીં. કોઈના પર અત્યાચાર કર્યો હોય તો ભલે પ્રેમથી સ્વીકાર્યો કે બળજબરી પૂર્વક સ્વીકાર્યું, આપણે આપણા ધર્મમાં પાછા ન આવવા દેતા. તો આ દયાનંદ સરસ્વતી એવી પહેલ કરી, આવતાર્યો અમે તમને અપનાવશું, આપણા ધર્મની અંદર અમે તમને અપનાવશું અને અમે તમને એ મદદ કરશું. હિન્દુ ધર્મમાં પાછા બોલાવવામાં અને આપણે રાખવામાં સમાજમાં સન્માન દેવામાં એ દયાનંદ સરસ્વતીએ પોતાના જીવનનો એ ઘણું બધું યોગદાન એમાં આપ્યું હોય છે અને એ જોવા મળશે. દયાનંદ સરસ્વતીનો જન્મ મોરબી નજીક ટંકારા ગામમાં થયો હતો. સનાતન બ્રાહ્મણ કુટુંબ હતું અને તેમને નાની ઉંમરે મૂર્તિ પૂજા કરવી કે ન કરવી, કર્મકાંડો આ બધું ખોટું છે એમ એની બિનઉપયોગીતા સમજાઈ ગઈ. શું કામ, આપણા શાસ્ત્રોમાં ગ્રંથોમાં આનો કાંઈ ઉલ્લેખ છે નહીં. અને તેમણે તે સત્યની શોધમાં એ ગૃહત્યાગ કર્યો અને કે ભાઈ સાચું શું છે તેના માટે એના સંસારનો ત્યાગ કરી દીધો. દયાનંદ સરસ્વતી 15 વર્ષની ઉંમરે પોતે આખા દેશમાં એ પરિભ્રમણ કરે છે અને યોગનો અભ્યાસ કરે છે. 15 વર્ષની ઉંમરે પોતે આખા દેશમાં પરિભ્રમણ કરી અને પરિભ્રમણ કરી તો કે એમાંથી યોગનો અભ્યાસ કર્યો. યોગ દ્વારા મનને એકાગ્રતા કર્યું અને એકાગ્ર કરી સાચો ધર્મ અને સાચી સેવા શું છે, શું સમાજને સંદેશો આપવો એ બોધ આપણને આમાંથી આપે છે દયાનંદ સરસ્વતી. તો એ આપણે જોઈએ છીએ, એટલે એક યાદ રાખજો. તો દયાનંદ સરસ્વતીની એ આપણે વાત કરવામાં આવી અને આમાં પોતે નાની ઉંમરની અંદર એ સંસ્થાનો ત્યાગ કરી અને ગૃહત્યાગ કરી પોતે એ સંન્યાસ લઈ લે છે. મથુરામાં ગયા ઉત્તર પ્રદેશની અંદર, ત્યાં સ્વામી વિરજાનંદ હતા અને એ વિરજાનંદ પાસે હિન્દુ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો કે ભાઈ ભારતના શાસ્ત્રો શું કહે છે, એમાં શું બોધ લેવા જેવો અને શું એનો અભ્યાસ કરવો, એટલે હિન્દુ શાસ્ત્રનો એ અભ્યાસ કરે છે. સ્વામી દયાનંદ સરસ્વતીએ
વર્ક અને જ્ઞાતિવિહીન, વર્ક અને જ્ઞાતિવિહીન એ સમાજ રચના દ્વારા ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય એ દ્રષ્ટિએ એકતા સાધવાનો પ્રયત્ન કરો. ધાર્મિક એટલે ધર્મની દ્રષ્ટિ અને રાષ્ટ્રીય, રાષ્ટ્રની એકતા થાય, દેશ એક અને સંગઠિત થાય. અને એ દેશમાં તો કે હિન્દુ મુસ્લિમમાં પણ કોઈ ભેદભાવ હોય નહીં એવું અહીં કહેવામાં આવે છે. અને એના માટે એ અહીંયા તો કે સમજાવવામાં આવે છે. ટૂંકમાં અહીંયા શું કીધું તો કે દયાનંદ સરસ્વતીએ એવા પ્રયત્ન કર્યા, જેમ રાજા રામમોહન રાય સમાજને જાગૃત કર્યા, તો દયાનંદ સરસ્વતી એવા પ્રયત્ન કરે છે કે સમાજને એક કેમ કરવો. જાગૃત તો કરવાનો જ છે, પણ સાથે સાથે એને એકઈ કરી સમાજને મજબૂત કરી. તો એ મજબૂત કરવા ઉપર પણ એમને ધ્યાન આપ્યું હતું. અને વિજ્ઞાન જેમના ગુરુ હતા મથુરાની અંદર, ત્યાં કૃષ્ણ ભગવાનનો જન્મ સ્થળ છે બરોબર, તો એ મથુરામાં વિજ્ઞાન પાસે સાચા ભારતના શાસ્ત્રો ગ્રંથો હિન્દુ ધર્મના એ શું આપણને બોધ આપે છે એ સમજાવવાનો એમનો પ્રયત્ન કર્યો હતો. અને એની વાત આપણને કરવામાં આવે તો એ આપણે કીધું અહીંયા ટૂંકમાં, અને એ સમજાયું આપણે તો કે એક તો એવા સમાજની રચના કરવી સ્વામી દયાનંદ સરસ્વતી કહે, જ્યાં વર્ગ ન હોય, ક્યાં હિન્દુ ના મુસ્લિમ શીખ ને ઈસાઈ ને જૈન ને કુંભાર પટેલ દરબાર હરિજન વણકરો, આવા વર્ગ નહીં, જ્ઞાતિ ન હોવી જોઈએ. સૌથી પહેલી જ્ઞાતિ તો કે હું ભારતીય છું, હું હિન્દુસ્તાની છું અને માનવ ધર્મનું એ હોવું જોઈએ. તો એવા સમાજની સ્થાપના કરવા માટે એ દયાનંદ સરસ્વતી ખૂબ પ્રયત્ન કરે છે. ધાર્મિક અને સામાજિક ધર્મમાં તો જાગૃતિ લાવવાની છે કે ખોટા વેમ હોય, ભાઈ આજે તો કે ભાઈ વિધવા સ્ત્રીનું મોઢું જોયું તો હવે ઘરની બહાર ન નીકળે, વાત તો અપશકન થઈ છે, એવી માન્યતાઓ તોડો બરોબર. તો ધર્મમાં એવી જાગૃતતા લાવો, પછી ધર્મમાં એમ કે આજ તો આ કામ કરવું જ પડે તો જ આપણો દીહ હારો જાય, પુણ્ય મળે, નકર આપણા પૂર્વજો નારાજ થઈ જાય, સમસ્યા આવે ના, એવું તમામ જે ધર્મની અંદર માન્યતા ખોટી હતી એને દૂર કરી. સમાજની અંદર જાગૃતતા આવે, સ્ત્રીઓનો અત્યાચાર ન કરે, સમાજની અંદર મજબૂત આવે, સમાજ આગળ વધે અને દેશ એક થાય, એ ત્રણેય મુદ્દા ઉપર એમને ધ્યાન આપ્યું હતું એકતા સાધવાનો. તો દેશ એક અને સંગઠિત રહે એના માટે પણ એમને પ્રયત્ન કર્યા હતા. પછી તેમણે વેદોમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિના દર્શન કર્યા. વેદોમાં ભારતનો ધર્મ શું છે, ભારતના લોકોનો નાગરિકનો, અને આપણી સંસ્કૃતિ કેવી છે, તો એનો એ બોધ આપણને આપે છે. અને એ જોવા મળે તો કે વેદોમાં તેમણે વેદો તરફ પાછા વળવાનું એ બોધ આપ્યો. ભાઈ પહેલી વાર દયાનંદ સરસ્વતીએ લોકોને વેદ તરફ પાછા વળો, વેદ શું કહેવા માંગે એ સમજો. કર્મકાંડ ને ક્રિયાકાંડમાં ભલે થોડુંક જરૂરી કરી, પણ વધારે એમાં રચ્યા પચ્યા રહેવું, ખોટા નિયમો પાડવા, ધર્મના નામ ઉપર લોકોને હેરાન કરવા, એ બધું તોડીને વેદનું સમજો. કારણ કે વેદની રચના ભગવાને કરી, અને આ વેદ શું કહેવા માંગે સમજો, એટલે એવો બોધ આપ્યો. સત્યાજ પ્રકાશ નામનો એ ગ્રંથની રચના કરી, સત્યાજ પ્રકાશ નામનો જે ગ્રંથ હતો એની રચના કરી. તેમણે જણાવ્યું કે મૂર્તિ પૂજા, તેમણે જણાવ્યું વેદોમાં મૂર્તિ પૂજા, ક્રિયાકાંડ, બાળ લગ્ન, સતી પ્રથા અને છૂઆછૂતના ભેદભાવ એને એ ઉલ્લેખ થયો નથી. કે અહીંયા શું કીધું તો કે જો ક્રિયાકાંડ કરવા, કર્મકાંડ કરવા, મૂર્તિઓની પૂજા કરવી એમાં જ ભગવાન છે એવું એ માનતા નથી. નાની ઉંમરમાં લગ્ન ન કરવા એનો વિરોધ કર્યો, સતી પ્રથાનો વિરોધ કર્યો, તો છૂઆછૂતના ભેદભાવ ન હોવા જોઈએ બરોબર, એ બધી વસ્તુ એ જોવા મળે છે. ટૂંકમાં આપણને અહીંયા એ તમામની એ વાત કરે છે, સતી પ્રથાનો વિરોધ કર્યો, છૂઆછૂતના ભેદભાવ ન હોવા જોઈએ બરોબર, જે છૂઆછૂતના ભેદભાવ હતા એનો પણ એને વિરોધ કરે છે, ઊંચ નીચના ભેદભાવ ન હોવા જોઈએ, બધા માટે બધું સરખું. ત્યાર પછી તો કે લોકોને એકેશ્વરવાદનો બોધ આપ્યો, હિન્દુ ભાષામાં એકેશ્વરવાદ એટલે એક જ ભગવાન છે, એક જ ઈશ્વર છે એનો બોધ આપ્યો. પછી તો કે પોતે અહીંયા શું કીધું કે હિન્દી ભાષામાં બોધ આપતા હતા અને તેથી તેમના વિચારો દેશના લોકો સુધી પહોંચે છે. હિન્દી ભાષામાં
બોજ આપતાઓના કારણે દયાનંદ સરસ્વતીના જે વિચારો રહ્યા એ લોકો સુધી પહોંચે છે. દયાનંદ સરસ્વતી એક એવા સમાજની સ્થાપના કરે છે જે હિન્દુઓના પ્રગતિ માટે હોય, તે આર્ય સમાજની સ્થાપના કરે છે. અને આમ એ 1875 માં બરોબર આ એક યાદ રાખજો. પછી લાહોર, પંજાબ અને ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન અને ગુજરાતમાં આર્ય સમાજનો બહુ ઝડપી એવો પ્રચાર થયો, એટલે ફેલાવો થયો. લોકો સુધી આ સમાધિ ઝડપી પહોંચ્યો અને એ જોવા મળે છે. આથી પાછી પછી સમજો, પેલા મુદ્દા સમજાજો. જો વેદ તરફ લોકોને પાછા વળવાનો બોધ આપ્યો, સંદેશ આપ્યો કે ભાઈ ભારતના વેદોમાં જ્ઞાન છે, વેદ તરફ વળો ને વેદ જીવનનો આધાર છે, વેદોથી જ આપણે આગળ વધી બરોબર. એવા સમાજની સ્થાપના કરી કે જેમાં જે સમાજની અંદર તો કે લોકો એક જ સ્વર, એક જ સ્વરવાદમાં માને, એક જ ઈશ્વર છે, એક જ અલ્લાહ છે, એક જ ભગવાન છે, એમાં માને, સૌથી મોટો ધર્મ એ માનવ ધર્મ છે. તો આ આર્ય સમાજનો ફેલાવો ક્યાં થયો? તો કે પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને લાહોર. ઝડપી આર્ય સમાજનો ફેલાવો થયો, ઝડપથી લોકો આર્ય જોડાવા માંડ્યા. આમનો જન્મ મોરબીના ટંકારા ગામમાં થયો, ટંકારા તાલુકો આપણો. ઝડપી ફેલાવો છે. ધર્માંતર પામેલા હિન્દુઓ કે જેને મર્જવીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યું હોય અથવા તો લાલચ લોભ આપ્યું હોય કે પ્રેમથી, તો એવા જે હિન્દુઓ રહ્યા જેને ધર્માંતર પામેલા છે બરોબર, જેનો એ ધર્મ રહ્યો પરિવર્તન થયેલો, એવા હિન્દુઓને હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટે આ ચળવળ હકાવી. કેવી ચળવળ? તો શુદ્ધ હિન્દુ ધર્મમાં પાછા આવી જાય, હિન્દુ ધર્મમાં મજબૂત થાય, તો એ લોકોને અપનાવવામાં આવ્યું. નકર કોઈ દીકરો એને અપનાવે નહીં. આપણે એવું હતું કે આપણે હિન્દુ ધર્મમાંથી વયા જાય, બીજી વાર આપણે સ્વીકાર ન કરીએ. પર ધર્મનો જેને સ્વીકાર કરવાનો એ હોય કે સ્વીકારવાની ફરજ પડી હોય, પર ધર્મ એટલે કે બીજો ધર્મ, બળજબરીથી કે પ્રેમથી સ્વીકારવો પડ્યો, નકર હત્યા કરી નાખે, તો આવા હિન્દુઓને પણ એ આવા હિન્દુઓને તો કે પાછા આવવા માટેના એ દ્વાર ખોલ્યા. પહેલી વાર શું ખોલ્યા? તો કે પાછા આવવા માટેના એ દ્વાર ખોલી નાખ્યા. પહેલી વાર કોઈ એવો સંત નીકળ્યો કે બધા હિન્દુઓને પાછા લીધા, એ દ્વાર ખુલ્લા મૂકવામાં આવ્યા. આ એક યાદ રાખજો. સ્વામી દયાનંદ સરસ્વતીના અવસાન પછી લાલા હંસરાજ. હવે અહીંયા સ્વામી દયાનંદ સરસ્વતીનું અવસાન થયું, તો કે લાલા હંસરાજ પંડિત ગુરુદત્ત અને કેવા કેવા લોકો જોડાયા? લાલા હંસરાજ, ગુરુદત્ત પંડિત અને લાલા લજપતરાય જેવા અનેક નેતાઓએ આ સંસ્થાને પ્રવૃત્તિને ચાલુ રાખી. આ કોઈ નેતાએ આ સંસ્થાની પ્રવૃત્તિ બંધ કરી નહીં. હવે સ્વામી સદાનંદે ઈસવીસન 1902 માં હરિદ્વાર પાસે કાગરી એવું ગુરુકુળ નાખ્યું જે આજે પણ છે. આ ગુરુકુળ દ્વારા લોકોના વિચારો ફેલાવવામાં આવ્યા. આ ઉપરાંત એમને ગુજરાતમાં વડોદરામાં આર્ય કન્યા વિદ્યાલય કે માત્ર ને માત્ર સ્ત્રીઓને ભણ સંભાળે, છોકરીઓને ભણવામાં આવે તેવી પહેલી વાર કોઈ વિચાર રજૂ કર્યો હોય સ્ત્રીઓ માટે, તો એ દયાનંદ સરસ્વતી હતા. આર્ય કન્યા વિદ્યાલય એ શરૂ કરવામાં આવ્યું અને આ આપણો એ દયાનંદ સરસ્વતી એનો મુદ્દો યાદ રાખજો. તો તેમાં આર્ય કન્યા વિદ્યાલયમાં શું શીખવાશે? તો કે જો શિષ્ય બરોબર, એટલે કે નિયમોમાં રહેવું, શાંતિથી સારું જીવન જો, શ્રમને મહત્વ આપવું, મહેનતને, સંયમ એટલે શાંતિ શિસ્ત જાળવી, ચરિત્રવાન બનો, બળવાન બનો, બુદ્ધિશાળી બનો, ગુણવાન બનો અને આગળ વધો જીવનમાં, આવું શિક્ષણ એ આપવામાં આવતું હતું. કેવું કેવું શિક્ષણ આપવામાં આવતું હતું એની વાત આપણે કહી. આ મુદ્દા લખી લેજો. હવે અહીંયા આપણે પહોંચ્યા હતા પાઠીમાં પાના નંબર 2 માં દયાનંદ સરસ્વતીમાં આર્ય સમાજની સ્થાપના. હવે આપણે લીટી ભણી છે, આના મુદ્દાનો પણ અભ્યાસ કર્યો. અહીંયા દયાનંદ સરસ્વતીના બધા મુદ્દા તમને સમજાઈ દીધા, યાદ રાખજો. પરીક્ષામાં લખવાનું થાય તો આપણે આવડતું હોવું જોઈએ. લેસનમાં આપણે આ જ લખવાનું છે બરોબર, વ્યવસ્થિત દયાનંદ સરસ્વતી નામ લખી બધા મુદ્દા એના લખી નાખજો.
આર્ય સમાજનો ફેલાવો કઈ કઈ જગ્યાએ થયો? તો કે લાહોર, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં આર્ય સમાજનો ખૂબ ફેલાવો થયો. લોકો એના વિચારો સમજવા માંડ્યા અને એમની સાથે એ જોડાણા. આમ પ્રચાર ખૂબ થયો, પરિણામે સમાજમાં પરિવર્તન આવ્યું અને આર્ય સમાજમાં ધર્માંતર પામેલા એ હિન્દુઓને હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટેની શુદ્ધ ચળવળ રચવામાં આવી. એ લોકોને આપણા સમાજ સાથે જોડવામાં આવ્યા અને એને આવકારવામાં આવ્યા. આમ પર ધર્મ સ્વીકારવો પડ્યો હોય પ્રેમથી કે બળજબરી પૂર્વક, પ્રેમથી તો કોઈ સ્વીકારે નહીં પણ બળજબરી પૂર્વક સ્વીકારવો પડ્યો હોય અથવા સ્વીકારવાની ફરજ પાડી હોય એવા હિન્દુઓને ભારતીય સમાજની અંદર અને હિન્દુઓને પાછા લાવવા માટેની એ પહેલી વાર દ્વાર, અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલી વાર દ્વાર કોઈ ખોલ્યા હોય તો એ દયાનંદ સરસ્વતી હતા. સ્વામી દયાનંદ સરસ્વતીના એ અવસાન પછી તો કે આ સંસ્થાની પ્રવૃત્તિ ચાલુ રહેવી જોઈએ, બંધ થવી જોઈએ સમાજનું સારું કાર્ય. દાદા હંસરાજ પંડિત ગુરુદત્ત, દાદા હંસરાજ પછી પંડિત ગુરુદત્ત અને લાલા લજપતરાય જેવા લોકો આ સંસ્થાની અંદર જોડાણા, આ સંસ્થાની પ્રવૃત્તિઓ ચાલુ રાખી. અને સદાનંદ સ્વામીએ તો 1902માં હરિદ્વાર પાસે કાગડી ગુરુકુળ એ નાખવામાં આવ્યું. આ ગુરુકુળ શું કરશે તો કે સમાજને જોડવાનું અને યુવાનોને મજબૂત કરવાનું કામ કરશે, બરોબર એનું આ કહેવામાં આવે છે. ત્યાર પછી જો તો કે એ કરવામાં આવ્યું કામ. આ ઉપરાંત આજે દયાનંદ સરસ્વતીની સંસ્થા દ્વારા તો કે આર્ય કન્યા વિદ્યાલય પહેલી વાર સ્ત્રીઓને શિક્ષણ આપવામાં આવ્યું અને એના માટે કયા કયા નિયમ, શું શીખશે, કેવું ભણશે, કેવું જ્ઞાન આપવું, તો સૌથી પહેલા તો એને શિસ્તનું જ્ઞાન આપો, શ્રમનું મહત્વ સમજાવો અને સ્વયં અને ચારિત્ર્યવાન બનો, વીરવાન બનો, વીર બનો, બળવાન બનો, એવું શિક્ષણ આપવામાં આવતું. આપણે અત્યાર સુધી અહીંયા દયાનંદ સરસ્વતીનો પરિચય મેળવ્યો. આ એકમાત્ર એવા સંત હતા કે જેમણે હિન્દુઓને પાછા આપણા ધર્મમાં અપનાવ્યું. હજી સુધી આપણે કોઈ પણ જો આજે પણ હાલમાં ઘણી વાર આપણે ધર્મ પરિવર્તન થાય તો ફરી પાછા આપણા ધર્મમાં આપણે આવવું મુશ્કેલ પડે, આપણા હગાવાલા આપણે સ્વીકાર ન કરે, અપનાવે નહીં, વિરોધ થાય. તો આ એકમાત્ર એવા સંત હતા કે જેને હિન્દુ ધર્મની એ મજબૂત કર્યો અને જેને આપણો ધર્મ છોડીને વયા ગયા હોય એ લોકોને ફરી પાછે આપણે આપણા ધર્મમાં એને આવકાર આપવામાં આવ્યો, ટૂંકમાં અપનાવવાનું ચાલુ કર્યું. તો આ સંસ્થા દ્વારા બી કેટલી પ્રવૃત્તિ આપવામાં આવી, સ્ત્રીઓના વિકાસ માટે પણ એ અલગ અલગ પ્રવૃત્તિઓ ચલાવી એ જોવા મળે છે. સ્ત્રીઓનો વિકાસ થાય, સ્ત્રીઓને મદદ મળે, જાગૃત થાય, સમાજમાં એના ઉપર અન્યાય ન થાય અને એને મદદ મળે. હવે પછી આપણે રામકૃષ્ણ પરમહંસ વિશે ભણશું. જેમ રાજા રામમોહન રાયનો અભ્યાસ કર્યો બહુ આપણે મજા આવી, એવી રીતના દયાનંદ સરસ્વતીના કાર્યોનો આપણે પરિચય મેળવ્યું, એને શું સમાજને મદદ કઈ રીતના એનો. અને ત્યાર પછી હવે આપણે પાંચમા પીરિયડ માટે કે રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદનો અભ્યાસ કરીશું, બરોબર. જય શ્રી કૃષ્ણ.